ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. રાપર તાલુકામાં કમોસમી વરસાદ અને ગામમાં પવન સાથે વરસાદ. બરફના ટુકડા પડ્યા. એક બાજુ અનેક આરોગ્યની મહામારીથી કચ્છ ધ્રુજી રહ્યું છે, ત્યારે કુદરતના પણ પોતાની કળા બતાવીને જીવનાર માણસોને વિચારવા મજબૂર કરી રહ્યો છે. એક કોરોના, બીજી વિજિકા જીવવા માટે લોકો ફાફા મારી રહ્યા છે, ત્યારે અનેક લોકો કુદરતથી નારાજ થઈ રહ્યા છે. અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો તો ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો તો કરા પણ વરસાદ સાથે પડ્યા. બીજી બાજુ લોકો હોસ્પિટલમાં કોરોના સાથેની જંગ લડી રહ્યા છે, ત્યારે ખેડૂત પુત્રો પણ કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.